गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मजामा। धोरण 11 नी अंदर त्रीजा लेक्चर नी अंदर चेप्टर 6 कार्य ऊर्जा पावर ना त्रीजा लेक्चर में आपनुं हार्दिक स्वागत छे। लास्ट टाइम आपणे कार्य नी थोड़ी ऊर्जा नी वात करी थी, एमां गति ऊर्जा, कार्य केवी रीते मळे छे, क्यारे कार्य छे शून्य थाय छे, क्यारे कार्य छे ए प्लस अने क्यारे माइनस थाय छे, एने अनुरूप आपणे थोड़ाक दाखलाओ पण जोया था। आजना आ टॉपिकनी अंदर आपणे कार्यनी ऊपरथी क्या क्या प्रकारना बळ वडे कार्य थाय छे एना विशे वात करी लीधी। तो छेल्ले आपणे जे कार्य जोयुं हतुं एमां आपणे बळने अचळ लीधुं, पण हकीकतमां एवुं बने छे કે દરેક જગ્યાએ બળ છે એ અચર હોતું નથી। મોટાભાગના કિસ્સાઓમાં બળ છે એ ચલ બળ હોય છે, ચલ એટલે કે બદલાતું હોય છે, સમયે સમયે એનું મૂલ્ય છે એ બદલાય, એને આપણે ચલ બળ કહીએ છીએ, અને જે બળનું મૂલ્ય અચળ રહે, બદલાતું ન હોય એવા બળને આપણે અચળ બળ તરીકે ઉલ્લેખ કરીએ છીએ। તો આજના ટોપિકની અંદર કે જે હકીકતમાં વ્યવહારિક રીતે અને બધે જ જોવા મળે એવું ચલ બળ વિશે આપણે વાત કરવાની છે। તો ચલ બળ દ્વારા થતું કાર્ય એ કેવી રીતે થશે એની વિશે આપણે થોડીક માહિતી લઈએ। આપણો આજનો ટોપિક ચલ બળ વડે થતું કાર્ય। દાખલા તરીકે જો પદાર્થ છે, કોઈ પદાર્થ હોય એનું સ્થાનાંતર સૂક્ષ્મ થતું હોય, બળ લાગતું હોય પ્લસ એનું સ્થાનાંતર સૂક્ષ્મ થતું હોય, અને એ સૂક્ષ્મ સ્થાનાંતર ધારો કે ડેલ્ટા એક્સ જેટલું થતું હોય, તો બળ એફ ઓફ એક્સને આપણે અચળ ગણી શકીએ। વધારે સ્થાનાંતર થતું હોય તો તમે અચળ ન ગણી શકો, પણ સ્થાનાંતર પદાર્થનું સૂક્ષ્મ થતું હોય તો એ દરમિયાન જે બળ લાગે છે એ બળને આપણે અચળ બળ ગણી શકીએ। પણ અહીંયા આપણે ચલ બળની વાત કરવાની છે, માટે જો આ પ્રમાણે કિસ્સો લેવામાં આવે તો બળ દ્વારા થયેલું કાર્ય એ પણ સૂક્ષ્મ થશે, એટલે કે ડેલ્ટા ડબલ્યુ બરાબર ડબલ્યુનું સૂત્ર આપણને ખબર છે, બળ ગુણ્યા સ્થાનાંતર। તો અહીંયા બળ લાગે છે એફ ઓફ એક્સ અને સ્થાનાંતર થાય છે ડેલ્ટા એક્સ, એટલે કે ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ જેટલું થશે। પણ આ દરમિયાન આપણે કુલ કાર્ય જો જોતું હોય તો આપણને એક અહીંયા ગ્રાફ આપેલો છે, એ ગ્રાફ અનુસાર આપણે જોઈએ તો એફ ઓફ એક્સ વર્સિસ એક્સનો ગ્રાફ છે, બળ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ છે। સ્થાનાંતરને આપણે એક્સ અક્ષની દિશામાં લીધું છે અને બળને આપણે વાય અક્ષ પર લીધું હોય તો એ પ્રમાણે દાખલા તરીકે પદાર્થ આ માર્ગે છે એ બળ અનુભવી અને સ્થાનાંતર કરે છે। તો આ કિસ્સાની અંદર આપણે સ્થાનાંતરના સૂક્ષ્મ ભાગ પાડી નાખીએ કે અહીંયા આખા ગ્રાફની અંદર આવી રીતે થોડા થોડા ભાગની અંદર સ્થાનાંતર દર્શાવી દઈએ તો આપણને શરૂઆતથી લઈને અંતિમ ભાગ સુધી સ્થાનાંતર મળશે। એમાંનું એક સ્થાનાંતરવાળો ભાગ આપણે વિચારીએ કે જેનું સ્થાનાંતર થાય છે ડેલ્ટા એક્સ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે, અને એ દરમિયાન બળ લાગે છે શીરોથી ઉપર અહીંયા સુધીનું બળ લાગે છે એ બળ છે એફ ઓફ એક્સ। તો આટલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે, તો કે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, પહોળાઈ આપણે લીધી છે ડેલ્ટા એક્સ, લંબાઈ થશે એફ ઓફ એક્સ। તો ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ પણ સૂક્ષ્મ થશે, કારણ કે આખે આખું ક્ષેત્રફળ વધારે છે, આપણે માત્ર આટલો ભાગ લેવો છે, તો એ ભાગનું ક્ષેત્રફળ સૂક્ષ્મ થશે। તો એક સૂક્ષ્મ ક્ષેત્રફળ ડેલ્ટા એ વડે જો આપણે દર્શાવીએ તો આપણને જવાબ મળશે એફ ઓફ એક્સ એટલે કે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, પહોળાઈ છે ડેલ્ટા એક્સ અને લંબાઈ છે એફ ઓફ એક્સ, આ લંબાઈ થશે અને આટલી થશે પહોળાઈ। તો આ જે આખો ભાગ મળે છે જેમાં પદાર્થ સૂક્ષ્મ સ્થાનાંતર કરે છે અને એ દરમિયાન એના પર કંઈક બળ લાગે છે, તો એક ક્ષેત્રફળ આટલું બનાવશે। હવે એનાથી આગળ વાત કરીએ તો જો આપણે કુલ કાર્ય જોતું હોય, આ કાર્ય આપણને સૂક્ષ્મ કાર્ય મળ્યું ક્યાંનું, તો કે આ જે આપણે રંગીન ભાગ કરેલો છે રેડ કલરથી ડોટેડ લાઇનથી આપણે કરેલો ભાગ છે, એ ભાગ દરમિયાન જ થતું કાર્ય છે, પણ આપણે તો એક્સ આઈ એટલે કે શરૂઆતના સ્થાનાંતરથી એક્સ એફ સુધી એટલે કે અંતિમ સ્થાન સુધી જે કાંઈ પણ કાર્ય થાય છે એ કુલ કાર્ય આપણે જોતું હોય તો કુલ કાર્ય જો મેળવવા માટે આ ડેલ્ટા ડબલ્યુ, આવા બધામાં ડેલ્ટા ડબલ્યુ મળશે, તમામ ડેલ્ટા ડબલ્યુનો તમારે સરવાળો કરવો પડશે। એટલે સરવાળો ક્યાંથી ક્યાં સુધી થાય, તો કે આવા ડેલ્ટા ડબલ્યુનો સરવાળો એક્સ આઈથી લઈને એક્સ એફ સુધી કરવો પડશે।
હવે આ કિસ્સાની અંદર ડબલ્યુ એટલે કુલ કાર્ય બરાબર સમેશન એટલે સરવાળો એક્સ આઈ થી એક્સ એફ સુધી કોનો સરવાળો તો કે ડેલ્ટા ડબલ્યુનો ડેલ્ટા ડબલ્યુ શું છે તો કે એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ છે તો આ આપણને મળશે કુલ કાર્ય પણ અહીંયા આ ડેલ્ટા એક્સનો જે આપણે પહોળાઈ લીધી છે આ જે ભાગ છે એની પહોળાઈ લીધી ડેલ્ટા એક્સ એ ડેલ્ટા એક્સ અતિ સૂક્ષ્મ કરીએ હજી આમાં વચ્ચે લીટીઓ કરી નાખીએ અને આ જે પહોળાઈ છે એની નાની કરી નાખીએ એટલે કે ડેલ્ટા એક્સનું મૂલ્ય લગભગ ઝીરો તરફ કરી નાખીએ સાવ સૂક્ષ્મ કરતા જઈએ તો લિમિટ લેવી પડે અને આ લિમિટ છે એ સરવાળો છે એ હવે સંકલનની અંદર પરિણમે મતલબ કે આ સમેશન હવે દૂર કરી નાખવું પડે અને એની જગ્યાએ તમારે સંકલનની નિશાની કરવી પડે એટલે સરવાળો છે એ સંકલનમાં પરિણમે સાદો સરવાળો સંકલનની અંદર આવી જશે તો સંકલન આમાંથી સંકલનના સ્ટેપમાં જવા માટે ફરજિયાત આ સ્ટેપ લેવું પડે ડબલ્યુ બરાબર હવે આની આગળ તમારે લિમિટ લખવી પડે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ એટલે ની તરફ કોની તરફ ડેલ્ટા એક્સ લઈ જવાનું છે તો કે ઝીરોની તરફ તો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઝીરો સમેશન એક્સ આઈ ટુ એક્સ એફ એટલે કે એક્સ આઈ થી એક્સ એફ કોણ એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ હવે આ લિમિટવાળું પદ આપણે આની આગળ લગાડી દીધું એટલે હવે આને લખવાની જરૂર નથી સાદા સરવાળાને બદલે હવે સરવાળો સંકલનવાળો થશે મતલબ કે ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન સંકલન એક્સ આઈ થી એક્સ એફ એફ ઓફ એક્સ હવે ડેલ્ટાને બદલે ત્યાં લખી નાખવો પડે ડી તો ડેલ્ટા અને ડી બંને તફાવત છે એક તફાવત મોટો તફાવત છે એટલે કે અહીંયા આપણે પહોળાઈ મોટી લીધી છે જ્યારે ડીનો મતલબ થાય અતિ સૂક્ષ્મ એટલે ત્યાં આપણે નાની લીધી છે કારણ કે અહીંયા આપણે શરતનું પાલન કર્યું કે ડેલ્ટા એક્સનું મૂલ્ય શક્ય એટલું ઝીરો તરફનું લેશો એટલે ફેરફાર છે એ નાનો થાય છે સ્થાનાંતર નાનું થાય છે એટલે સ્થાનાંતર ડેલ્ટા એક્સને બદલે હવે ડી એક્સ લખવું પડે આ આપણને ચલ બળ વડે થતા કાર્ય કુલ કાર્યનું સૂત્ર મળશે તો આ પ્રમાણે જો આવો કોઈ ગ્રાફ આપ્યો હોય બળ વિરુદ્ધ સ્થાનાંતરનો અને તમને કાર્ય શોધવાનું કહે તો તમારે શું કરવું પડે તો કે એ રેખા જે હોય જે ગ્રાફ હોય એ ગ્રાફને એક્સ અક્ષ ઉપર લાઈન ડ્રો કરી નાખવાની એટલે કે આખું એક તમને ક્ષેત્રફળ મળશે એ ક્ષેત્રફળમાં લંબાઈ ગુણાકારમાં પહોળાઈ કરી નાખો એટલે તમને આખું કાર્ય મળી જાય મતલબ કે બળ અને સ્થાનાંતરના આલેખમાં આલેખ દ્વારા સ્થાનાંતરની અક્ષ પર ઘેરાયેલું ક્ષેત્રફળ એ ક્ષેત્રફળ તમને શું આપશે ચલ બળ વડે થયેલું કાર્ય તો આ ગ્રાફને આપણે આ ગ્રાફમાં કન્વર્ટ કરી નાખો એટલે કે આ આપણને મળશે કુલ કાર્ય આ બધો તમે સરવાળો કરશો કાર્યનો એટલે તમને કુલ કાર્ય મળશે તો આ ગ્રાફ પહેલાં શરૂઆતમાં આવો જ ગ્રાફ હતો પછી આપણે એના ભાગ પાડી અને બધા અલગ અલગ ડેલ્ટા ડબલ્યુ મેળવ્યા પછી બધા ડેલ્ટા ડબલ્યુનો સરવાળો કર્યો એટલે આપણને કુલ કાર્ય ડબલ્યુ મળે તો આ સૂત્ર તમારે યાદ રાખવું પડે આ સમીકરણ આપણે ચલ બળ વડે થતું કાર્ય જ્યાં પણ પૂછે જ્યાં પણ રકમમાં આપે ત્યાં તમારે ડાયરેક્ટ ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન એક્સ આઈ ટુ એક્સ એફ એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ ઘણી વખત એફ ઇન્ટુ ડીએક્સ પણ તમે લખી શકો ત્યાર પછી એને અનુરૂપ એક ઉદાહરણ છે ઉદાહરણ 6.5 જે તમારે હોમવર્કની અંદર કરવાનું છે એમાં પણ આ જ માહિતી અને આ જ રીતનો ઉપયોગ કરેલો છે કે ગ્રાફ એક આપેલો છે એ ગ્રાફ પ્રમાણે તમારે થયેલું કુલ કાર્ય ગણવાનું છે એટલે તમે જોશો એની હિંટ જોશો એટલે તમને આઈડિયા આવી જશે ખ્યાલ આવશે તો એના પછીનો નેક્સ્ટ મુદ્દો છે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય હવે આગળ આપણે કાર્ય ઉર્જા પ્રમેય જોઈ ગયા હતા એ પ્રમેયની અંદર આપણે બળને અચળ લીધું હતું અને સમીકરણ આપણને મળતું હતું ડેલ્ટા કે બરાબર ડબલ્યુ મતલબ કે કે એફ માઇનસ કે આઈ બરાબર ડબલ્યુ અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર ડબલ્યુ એટલે કે કાર્ય ગુજરાતીમાં કહીએ વ્યાખ્યા પ્રમાણે કહીએ તો ગતિ ઉર્જાના ફેરફાર છે એના દ્વારા થયેલા કાર્ય જેટલા હોય છે તો ડેલ્ટા કે ઇક્વલ ટુ ડબલ્યુ પણ એ આપણે શીખાતા એ ચલ અચળ બળ વડે હતું આજે જોવાનું છે ચલ બળ દ્વારા થતું કાર્ય એટલે કે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય તો આ પ્રમેયની શરૂઆત કરવા માટે તમારે ગતિ ઉર્જાના ફેરફારનો દર લેવો પડે
આપણે આના પહેલાના વિડીયોની અંદર એ જોઈ ગયા કે ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું, તો કે ગતિ ઉર્જા કે બરાબર હાફ એમવી સ્ક્વેર, કે બરાબર હાફ એમવી સ્ક્વેર. પણ એ હાફ એમવી સ્ક્વેરના સૂત્રની અંદર બંને બાજુ આપણે ડીટી વડે ભાગી નાખીએ, એટલે કે બંને બાજુ આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને પદ આવું મળે, ડી અપોન ડીટી ઓફ કે, એટલે કે ડી કે અપોન ડીટી બરાબર ડી અપોન ડીટી ઓફ કે નું સૂત્ર શું થાય, તો કે હાફ એમવી સ્ક્વેર. ગતિ ઉર્જા છે કે બરાબર હાફ એમવી સ્ક્વેર, બંને બાજુ આપણે ડી અપોન ડીટી વડે ગુણેલું છે. ડી અપોન ડીટી વડે ગુણવામાં આવે એટલે એને કહેવાય એ પદનું એ સ્ટેપનું આપણે વિકલન કર્યું છે. અહીંયા આપણે હમણાં સંકલન કરેલું હતું, આમાં આપણે વિકલન કરેલું છે. તો આ કિસ્સામાં જે અચળ રાશિ છે એને તમારે બહાર લેવી પડે, તો એમ છે એ બહાર આવી જશે, વધશે હાફ વી સ્ક્વેર. તો વીનું તમારે, વીના વર્ગનું તમારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે, તો નિયમ અનુસાર એનું વિકલન થાય ટુ ઇન્ટુ વી ગુણાકારમાં ડીવી અપોન ડીટી. હવે ટુ ઇન્ટુ વી એનું વિકલન થઈ ગયું, પણ વી અને ટી બંને અલગ અલગ રાશિઓ છે, એક વેગ છે એક સમય છે, આ રાશિનું વિકલન તમારે એક વખત વધારે એક વખત આપવું પડે, એટલે કે ડીવી અપોન ડીટી એ વધારાનું એક સ્ટેપ આવશે જે વિકલનના નિયમ અનુસાર આવે છે. અને આગળ જે ટુ આવશે આ ઘાત આગળ આવી જશે ગુણાકારમાં, એટલે ટુ અપોન ટુ એ કેન્સલ થઈ જશે, એટલે ક્યાંય પદમાં ટુ આવતું નથી, અહીંયા ખાલી વધશે વી અને ડીવી અપોન ડીટી. એમ ડીવી અપોન ડીટી ઇન્ટુ વી. હવે ડીવી અપોન ડીટી ચેપ્ટર નંબર 3 માં આપણે શીખી ગયા વેગ ભાગાકારમાં સમય, એટલે કે થાય પ્રવેગ, એટલે એમ ઇન્ટુ આ છે પ્રવેગ એ ગુણાકારમાં વેગ. હવે એમ ઇન્ટુ એ આપણને ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર ખ્યાલ છે કે દળ ગુણાકારમાં પદાર્થનો પ્રવેગ, એટલે આપણને મળશે પદાર્થ પર લાગતું બળ. તો એમ ઇન્ટુ એને આપણે એફ વડે દર્શાવીએ, તો એફ ઇન્ટુ વી. વી પાછો આપણે સ્થાનાંતરમાં લઈ જઈએ તો વેગ ક્યાંથી આવે, તો કે સ્થાનાંતર ના છેદમાં સમય, એટલે આપણને મળે વેગ. તો વી બરાબર આપણે લખી શકીએ ડીએક્સ અપોન ડીટી, એટલે કે એફ ઇન્ટુ ડીએક્સ અપોન ડીટી બરાબર ડાબી બાજુ શું મળશે ડીકે અપોન ડીટી. હવે બંને સ્ટેપમાં છેદમાં ડીટી છે અને તમે કેન્સલ કરી શકો, આપણને શું મળે, તો કે ડીકે બરાબર એફ ઇન્ટુ ડીએક્સ. હવે બંનેના ગુણાકારમાં એટલે કે બંને બાજુ ફેરફારવાળું પદ આવી ગયું, ફેરફાર એટલે ડીવાળું પદ બંને બાજુ છે. આવું જો આપણી પાસે આવે તો આપણે એનું સંકલન કરી શકીએ. હવે સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવાનું, તો કે પ્રારંભિક સ્થાનાંતર અહીંથી લીધું હમણાં, કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી તમારે એનું વિકલન કરવું પડે. અહીંયા ગતિ ઉર્જાનો ફેરફાર છે, તો ગતિ ઉર્જાનું વિકલનમાં પ્રારંભિક ગતિ ઉર્જાથી અંતિમ ગતિ ઉર્જા સુધી જવું પડે. તો આપણે આ સ્ટેપનું સંકલન કરીએ, તો સંકલનમાં ડી કે પણ લિમિટ શું મૂકવાની છે, તો કે ગતિ ઉર્જાનો ફેરફાર હોય તો ત્યાં ગતિ ઉર્જાને અંતિમ અને પ્રારંભિક લખવાની, સ્થાનાંતરનો ફેરફાર હોય તો ત્યાં તમારે સ્થાનાંતરવાળી લિમિટ મૂકવાની છે એક્સ આઈ થી એક્સ એફ, બાકીનું બધું એમનેમ છે. તો આ સ્ટેપ થશે સંકલન ઇન્ટિગ્રેશન કે આઈ થી કે એફ ઇન્ટુ ડી કે બરાબર સંકલનમાં એક્સ આઈ થી એક્સ એફ 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 ઇન્ટુ ડી એક્સ. હવે આ છે સંકલન અને આ ડી છે એને આપણે વિકલન કહીએ, તો સંકલન અને વિકલન કેન્સલ થઈ જાય, વધશે ખાલી કે અને આ બંને લિમિટ. અહીંયા ઇન્ટિગ્રેશન એક્સ આઈ થી એક્સ એફ ઇન્ટુ એફ ઇન્ટુ ડી એક્સ બરાબર આપણે હમણાં જ સાબિત કર્યું કે ઇન્ટિગ્રેશન એક્સ આઈ થી એક્સ એફ એફ ઓફ એક્સ ઇન્ટુ ડી એક્સ. મેં કીધું તો હમણાં કે ઘણી વખત આને ખાલી એફ વડે પણ આપણે દર્શાવીએ તો પણ ચાલે. તો આ જમણી બાજુનું પદ છે એ જ આપણે પાસે ત્યાં જમણી બાજુમાં છે, તો ત્યાં આપણે ડાયરેક્ટ ડબલ્યુ લખી શકીએ. અહીંયા કાઉન્સમાં લખેલું છે કે ચલ બળ વડે થતા કાર્યના સૂત્ર પરથી આપણે આ સ્ટેપ લીધું છે. હવે અહીંયા નિયમ એવો છે કે અપર લિમિટ એમાંથી લોઅર લિમિટ બાદ થાય, એટલે કે આ જે સ્ટેપનું આપણે સંકલન કરેલું છે એની જગ્યાએ અપર લિમિટ મૂકવાની, માઇનસ એની જગ્યાએ લોઅર લિમિટ. તો અપર લિમિટ શું મૂકીએ છીએ, તો કે કેની જગ્યાએ કે એફ માઇનસ કેની જગ્યાએ કે આઈ બરાબર ડબલ્યુ તો છે જ, કે એફ માઇનસ કે આઈ.
अंतिम गति ऊर्जा माइनस प्रारंभिक गति ऊर्जा, तो अंतिम माइनस प्रारंभिक, आने ज आपणे तफावत कहीए छे। तो आ तफावत कोनो छे, तो के गति ऊर्जा के नो तफावत, एटले के डेल्टा के बराबर डब्ल्यू। आवी गयुं सूत्र, जे सूत्रमां मात्र बे ज राशि छे, ने आपणे कहीए छीए गति कार्य ऊर्जा प्रमेय, पण आपणे अहींया बळ लीधुं छे चल बळ, એટલે કે અહીંયાથી જે આપણે સ્ટેપ લીધા હતા ચલ બળના, એ ચલ બળ દ્વારા જ આપણે આ સમીકરણને સાબિત કરેલું છે। તો આ સમીકરણ પણ તમને સાબિતીની અંદર 2-3 માર્ક્સની અંદર પૂછી શકાય, એ પણ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી એને અનુરૂપ એક ઉદાહરણ છે, ઉદાહરણ 6.6, એ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે। બે ઉદાહરણ થયા, ઉદાહરણ 6.5 અને 6.6, આ બંને ઉદાહરણ હોમવર્કની અંદર। ત્યાર પછી એક બીજો એક નવો કન્સેપ્ટ છે જે આપણે ધોરણ 9ની અંદર શીખ્યા છીએ, સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી। તો સ્થિતિ ઉર્જા આપણને ખ્યાલ છે કે જમીનની સપાટીથી તમે કોઈ વસ્તુને જેમ જેમ ઉપરની બાજુએ લઈ જાઓ એમ એની હાઈટ વધશે, ઊંચાઈ વધશે। જેમ જેમ તમે વધારશો ઊંચાઈ, એમ એમ એ પદાર્થને આપણે ઊંચાઈ પર લઈ જવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડશે, એ કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થશે। ધારો કે કોઈ સપાટી કોઈ ઊંચાઈએ પહોંચે છે જમીનથી, તો એ જમીનથી એની જેટલી ઊંચાઈ છે એ ઊંચાઈને આપણે એચ કહીએ। એ પદાર્થનું દળ દાખલા તરીકે એમ જેટલું હોય, અને પદાર્થ કોઈ પણ હોય પૃથ્વી પરના, એના પર ગુરુત્વ પ્રવેગ છે આપણને ખબર છે જી જેટલો લાગે છે। તો આ કિસ્સાની અંદર પદાર્થની એચ ઊંચાઈએ, જમીનથી એચ જેટલી ઊંચાઈએ સ્થિતિ ઉર્જા કેટલી હશે, તો કે એમ જી એચ, વી બરાબર સ્થિતિ ઉર્જાને આપણે વી કહીએ, અને વી છે એચ પર આધારિત પદ છે, રાશિ છે, એટલે કે વી ઓફ એચ ઇક્વલ ટુ એમ જી એચ। આ જ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે ધોરણ 9ની અંદર શીખાતા। હવે એ વી ઓફ એચ બરાબર એમ જી એફ પરથી આપણે બળની જો વાત કરીએ, તો બળ બરાબર પણ થાય માઇનસ ડી અપોન ડી એચ ઇન્ટુ વી ઓફ એચ, કારણ કે આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય એ સ્થિતિ ઉર્જાની અંદર સંગ્રહ પામે છે, તો એ સ્થિતિ ઉર્જાની અંદર સંગ્રહ પામતું હોય પણ સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્ય બરાબર થાય, કારણ કે આપણે પદાર્થને ઉપરની બાજુએ લઈ જાય છે, ઉપરની બાજુની તરફની આપણે ડાયરેક્શન છે એ નેગેટિવ ગણશું, તો એફ ઓફ એફ ઇક્વલ ટુ એફ ઓ એફ બરાબર માઇનસ ડી અપોન ડી એચ ઇન્ટુ વી ઓફ એચ, વી ઓફ એફ એચ આપણી પાસે અહીંયા છે એટલે એમ જી એચ અહીંયા મૂકશું, એટલે આ થઈ જશે ડી અપોન ડી એચ, એક આખું વિકલનનું પદ થશે બરાબર એમ જી એચ। હવે એચ એચ કેન્સલ થઈ જશે એટલે વિકલનમાં માત્ર વધશે એમ ઇન્ટુ જી, પણ આગળ નેગેટિવ સાઇન છે એટલે એફ બરાબર તમને મળશે માઇનસ એમ ઇન્ટુ જી, બળ કેટલું લાગશે, તો કે માઇનસ એમ ઇન્ટુ જી, એમ છે ઇન્ટુ જી, એમ જી આપણે ભેગા ગુણાકારમાં આવે તો આપણે એને વજન બળ કહીએ છીએ, ગુરુત્વીય વજન બળ, જે હંમેશા નીચે બાજુ લાગશે અને પદાર્થને તમારે ઉપરની બાજુ લઈ જવો છે, એટલે બેયની દિશા છે એ વિરુદ્ધ થશે, એટલે કે એક માઇનસ લેવું પડશે એટલે માઇનસ આવે છે। બીજું, ગુરુત્વીય બળ અસર ની બળની અસર હેઠળ કોઈ પદાર્થ છે ને તમે અમુક ઊંચાઈથી, દાખલા તરીકે એચ ઊંચાઈથી જ્યારે મુક્ત કરો છો ત્યારે એ પદાર્થ હંમેશા નીચેની બાજુ જ ગતિ કરશે, અને જેવો જમીનને સ્પર્શે છે, એ જમીનને સ્પર્શે ત્યારે એનો વેગ વી સ્ક્વેર બરાબર 2gh જેટલો થાય, એટલે કે એના પરથી તમે લખી શકો વી ઇક્વલ ટુ અંડરરૂટ 2gh। વી સ્ક્વેર બરાબર 2gh હોય તો વી બરાબર શું થાય, અંડરરૂટ 2gh, વર્ગ દૂર કરી અને વર્ગમૂળ તમારે ત્યાં કરવું પડે। આ ચેપ્ટર નંબર 4નો કન્સેપ્ટ છે, એ તમને ત્યાં ખ્યાલ આવી જશે કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ છે એ જ્યારે જમીનને સ્પર્શે, પ્રક્ષિપ્ત પદાર્થ એટલે કોઈ ક્રિકેટર છે એ જ્યારે બોલને સિક્સ મારે, તો એ સિક્સ મારશે ત્યારે એનો ગતિપથ કંઈક આ રીતે છે, શરૂઆતમાં એ બોલ છે ધીમે ધીમે ઉપર ચડશે, એક મેક્સિમમ હાઈટ પ્રાપ્ત કરશે અને પછી નીચે આવશે, એ નીચે જ્યારે આવશે અને જમીનને સ્પર્શશે એ દરમિયાન એનો એક ટાઈમે એનો વેગ છે વી, એ વી બરાબર અંડરરૂટ 2gh હશે। ચેપ્ટર નંબર 4 પ્રક્ષિપ્ત પદાર્થ તમે એમાં જોઈ શકશો। હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને ઉર્જાઓ સેમ થશે, ક્યાં કિસ્સામાં,
તો કે જે પદાર્થ ઉપરથી નીચેથી ઉપરની બાજુએ જાય છે, જેમ જેમ ઉપરની બાજુએ જાય છે એમ એનો વેગ ઘટે છે, પણ ઉપરથી જેમ જેમ એ નીચે આવે છે એમ એનો વેગ ધીમે ધીમે વધે છે, અને નીચે આવી અને પદાર્થ સ્ટોપ થશે એટલે જ્યારે પદાર્થ ગતિમાં હતો ત્યારે એની પાસે મહત્તમ ગતિ ઉર્જા હતી, અને જેવો પદાર્થ સ્ટોપ થઈ જાય છે તો ત્યારે એની પાસે ગતિ ઉર્જા શૂન્ય થઈ જાય, અને એ ગતિ ઉર્જા ક્યાં વહી જાય તો કે પદાર્થની સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય, અથવા પદાર્થને તમે નીચેથી ઉપરની બાજુએ ફેંકશો તો આ મહત્તમ ગતિ ઉર્જા એ ધીમે 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 ઘટી અને એક્ઝેક્ટ મેક્સિમમ પોઈન્ટ પાસે પહોંચશે જ્યાંથી પદાર્થ હવે નીચે વળે છે અને નીચે તરફ આવશે, તો એ ઉપરનું જે પોઈન્ટ છે એ પોઈન્ટ પાસે ગતિ ઉર્જા શૂન્ય અને ગતિ ઉર્જા શૂન્ય અને સ્થિતિ ઉર્જા મહત્તમ થશે. ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે એટલે કે હાફ એમ વી સ્ક્વેર ઇક્વલ ટુ એમ જી એચ સૂત્ર થશે. હવે આ પ્રમાણે એફ ઓફ એક્સ બરાબર માઇનસ ડીવી અપોન ડી એક્સ એટલે સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે તમે વિકલન કરો તો તમને બળ મળશે. તો એ પરથી એફ ઓફ એક્સનું આપણે સંકલન કરીએ અને આ ડી એક્સ છે એ ડી એક્સને ગુણાકારમાં લઈએ એટલે એફ ઓફ એક્સ ઇન્ટુ ડી એક્સ બરાબર આપણને મળે માઇનસ ડી ઇન્ટુ વી. હવે એફ ઓફ એક્સનું વિકલન કરવાનું સંકલન કરવાનું છે તો આપણને ખ્યાલ છે કે એફ ઓફ એક્સનું સંકલન ક્યાંથી ક્યાં કરવાનું તો કે પ્રારંભથી અંતિમ સુધી, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન એટલે એક્સ આઈથી એક્સ એફ સુધી સંકલન કરો એફ ઓફ એક્સ ઇન્ટુ ડી એક્સ. અહીંયા ડી એક્સ એક ગુણાકારમાં લખવું જોશે બરાબર માઇનસ માઇનસ ઇન્ટિગ્રેશન વી આઈ થી વી એફ કોનું ડી વીનું એટલે કે વી આઈ એટલે પોટેન્શિયલ એનર્જી છે, આ સ્થિતિ ઉર્જા પ્રારંભિક સ્થિતિ ઉર્જાથી અંતિમ સ્થિતિ ઉર્જા વેગ નથી એટલે ત્યાં તમારે સ્થિતિ ઉર્જાનો ફેરફાર લખવો પડશે બરાબર વી આઈ માઇનસ વી એફ થઈ જશે. તમે સંકલનનું અહીંયા સંકલન વિકલન કેન્સલ થાય, વી એક વધે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ મૂકશો પહેલાં એમાંથી લોઅર લિમિટ મૂકીએ અને બાદ કરશો, આખું સ્ટેપ માઇનસ છે એટલે માઇનસવાળો પ્લસ થઈ જશે અને પ્લસવાળું સ્ટેપ માઇનસ થઈ જશે એટલે બે અદલા બદલી થઈ જશે, વી આઈ માઇનસ વી એફ આવશે. બાકી આગળના સ્ટેપની અંદર આપણને ખ્યાલ છે કે અંતિમ માઇનસ પ્રારંભિક આવે આવું કરીએ એટલે, પણ આમાં ઋણ નિશાની છે એટલે પ્રારંભિક માઇનસ અંતિમ થશે. અહીંયા હું માઇનસ સ્ટેપ આપું તો આ પ્લસવાળો માઇનસ અને માઇનસવાળો પ્લસ થઈ જાય એટલે કે આઈ આગળ આવી જાય, કે એફ પાછળ વયો જાય, એને એની જેમ જ અહીંયા વી આઈ આગળ આવેલ છે, વી એફ પછી આવશે. અને આના પરથી સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જાનો એકમ આપણને ખ્યાલ છે કે ગતિ ઉર્જામાં પણ જૂલ હતો આમાં પણ જૂલ છે, કારણ કે છે તો ઉર્જાનો જ પ્રકાર એટલે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા જે ઉર્જા છે એનો આપણે એકમ જૂલ લઈએ છીએ, કાર્યનો એકમ પણ જૂલ લઈએ છીએ. બીજા ઘણા એકમો આપણે જોયા હતા કે જૂલ સાથે સંકળાયેલા એકમો. ત્યાર પછી પારિમાણિક સૂત્ર છે એ પણ આપણે ગતિ ઉર્જામાં જે લીધું હતું એ જ રીતે લેવાનું છે કે એમ એલ ટી એના મળશે એમ વન એલ ટુ અને ટી માઇનસ ટુ, અને છેલ્લું સ્ટેપ આના પરથી આપણે લખી શકીએ કે ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા એફ, એને આપણે ઊંધું કરીએ તો વી એફ માઇનસ વી આઈ થાય. વી એફ માઇનસ વી આઈને તમે ડેલ્ટા વી વડે દર્શાવો તો આ માઇનસ નિશાની આપણે આ બાજુ લાવવી પડે, માઇનસ નિશાની આ બાજુ આવે એટલે એ સ્ટેપ આપણું થઈ જાય એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, જે આપણને છેલ્લું સ્ટેપ મળે છે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે શું તો કે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે કાર્ય, પણ કાર્ય કેવું ઋણ કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર તમને બાહ્ય બળ દ્વારા પદાર્થના સ્થાનાંતર દરમિયાન કરેલા કાર્યના ઋણ મૂલ્ય બરાબર મળે છે. તો આ વાત થાય સ્થિતિ ઉર્જાના ફેરફારની. તો અહીંયા આ વિડીયોની અંદર આટલા મુદ્દાઓ રાખશું, જે કાંઈ પણ ઉદાહરણ છે એ ઉદાહરણ તમે એમાં ચેક કરી લેજો, ગણી લેજો, બાકીનું આપણે આવતા નેક્સ્ટ વિડીયોની અંદર રાખશું. અત્યારે આવજો.